नमस्कार विद्यार्थी मित्रों, हूँ दिनेश आरेजा। आजना वीडियो में धोरण 10 ना तमाम विद्यार्थी मित्रों स्वागत करूँ छू। मित्रों, आपणे पाठ 18 भाव वधारो ने ग्राहक जागृति भणी रह्या छे, जेमां भाव वधारानी संपूर्ण माहिती आपणे मेळवी चूक्या छीए। हवे आपणे वात करीए छीए ग्राहक जागृति। ત્યાં આપણે લખ્યું જાગો ગ્રાહક જાગો, તો શું આપણે સુતા છીએ મિત્રો? અને બીજી વસ્તુ, ગ્રાહક કોને કહેવાય? કિંમત ચૂકવી, વસ્તુ કે સેવા ખરીદે, એને શું કહેવાય? ગ્રાહક। જ્યારે આપણે કિંમત ચૂકવી અને વસ્તુ કે સેવા ખરીદે તેને ગ્રાહક કહેવાય। કોઈની વસ્તુ આપણે ઠામી લઈએ તો આપણે ગ્રાહક બનતા નથી। આ વિશ્વની અંદર દરેક વ્યક્તિ ગ્રાહક છે। એ ગમે એટલો ધનિક હોય તો પણ ભલે, અને ગરીબ હોય તો પણ। એટલે કિંમત ચૂકવીને વસ્તુ ખરીદે, કિંમત ચૂકવીને વસ્તુ કે સેવા ખરીદે એને શું કહીએ છીએ આપણે? ગ્રાહક। તો દરેક વ્યક્તિ ગ્રાહક છે। હવે અહીંયા શું કહ્યું છે? જાગો ગ્રાહક જાગો, તેનો અર્થ શું થાય છે? એ શું કહેવા માંગે છે? તો મિત્રો, તમે પણ તમારી આગમનમાં ક્યારે ને ક્યારે એવો અનુભવ કર્યો હશે, એવું ફીલ થયું હશે તમને મિત્રો, કે ક્યાં વસ્તુની ખરીદીમાં તમે છેતરાયા હોય, ક્યાંક તો તમને થયું હોય, ક્યાંક ને ક્યાંક અત્યાર સુધીના જીવનમાં અનેક એવી ઘટનાઓ આપણા જીવનમાં બનતી હોય છે કે જેમાં આપણી સાથે છેતરપિંડી થઈ હોય, એનો અહેસાસ આપણને થાય છે, બરોબર છે? તો ત્યાં શું કહેવાય? આપણે ગ્રાહક છીએ, અને આપણી સાથે જો છેતરપિંડી થાય તો એનો અર્થ એ થયો કે ગ્રાહકનું શોષણ થાય છે। ગ્રાહકનું શોષણ થાય છે મિત્રો, શારીરિક રીતે, માનસિક રીતે, આર્થિક રીતે। વાત એવી છે મિત્રો કે આજનું જે બજાર છે, આજના બજારમાં આજના જે ઉત્પાદકો, યોજકો કે પછી વેપારી, અનેક રીત રસ્મો અપનાવીને ગ્રાહકનું શોષણ કરે છે, ગ્રાહકનું શોષણ કરે છે। આજે તમે જો બજારમાં અનેક કંપનીઓ છે જે એક જ સરખી વસ્તુઓનું ઉત્પાદન કરે છે, એટલે વસ્તુઓમાં અનેક પ્રકારની વિવિધતાઓ છે। હવે એ વિવિધતાઓમાં કઈ વસ્તુ હલકી છે કે કઈ વસ્તુ ગુણવત્તા વાળી છે એની આપણને ખબર હોતી નથી, બરોબર છે? તમે જોયું છે, જ્યારે આપણે એક સીધું ઉદાહરણ આપું તમને, તો આપણે કોઈ પેન કે પેન્સિલ ખરીદી છે અને આપણે સ્ટેશનરી સ્ટોરમાં જઈએ છીએ, તો તમે જો પેનોના કેટલા બધા પ્રકાર હોય છે, અલગ અલગ કંપનીઓની અલગ અલગ પેન્સિલોમાં પણ એવું હોય છે। હવે એમાંથી કઈ કંપનીની પેન કે પેન્સિલ સારી છે આપણને ખબર હોતી નહીં, બરોબર છે? તમારે ચોઈસ કરવાની છે, એટલે ત્યાં શું છે, આપણી પાસે માહિતીનો અભાવ હોય છે। આજે માર્કેટમાં એટલી બધી પ્રોડક્ટો આવી ગઈ છે, એટલી બધી વિવિધતાઓ એમાં આવી ગઈ છે મિત્રો, કે સરળતાથી ગ્રાહકની છેતરપિંડી થઈ શકે છે અને સરળતાથી ગ્રાહક છેતરાઈ જાય છે। પણ આપણે ખોટી નબળાઈ કહી કે આપણે છેતરાયા છીએ એની કોઈને ખબર પડવા દેતા નથી, બસ આપણી આ સૌથી મોટામાં મોટી નબળાઈ છે।
बराबर जे व्यापारी द्वारा जे उत्पादक द्वारा जो आपनुं शोषण थयुं छे आपनी साथे छेतरपिंडी करवामां आवी छे एवो आपणने अहेसास थाय तो आपणे अनेक लोकोने जाण करवी जोईए। पण जो आपणे कोईने कही दईए के भाई हुं आ वस्तु खरीदवा गयो हतो अने मां हुं छेतराय तो शुं थशे आपणे एवुं मानीए छीए के लोको आपणने बुद्धू समजे કે આને આટલી વસ્તુ ખરીદતા નહીં આવડતી પણ એવું નથી મિત્રો દરેક વ્યક્તિ પોતાને બુદ્ધિશાળી માનનાર જે વ્યક્તિ દરેક વ્યક્તિ પોતાની જાતને બુદ્ધિશાળી સમજે છે એમાં હું છે તમે દરેક વ્યક્તિ તો દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ રીતે છેતરાયો જ હોય છે કેમ ઉત્પાદકો યોજકો અને વેપારીઓ પાસે અનેક રીત રસ્તો છે આપણને છેતરવા માટે એટલે ગ્રાહક છેતરાય જ છે કોઈ પણ જગ્યાએ જો તમે એવું નહીં કે ભારતની જ વાત કરીએ છીએ દુનિયાના કોઈ પણ જગ્યા બરાબર દેશની અંદર આપણે જઈએ છીએ તો ત્યાંના ગ્રાહકો સાથે પણ છેતરપિંડીઓ થતી હોય છે તો ગ્રાહકની સાથે જ થતી છેતરપિંડી એ બહુ મોટી સમસ્યા છે એનું કારણ શું છે ખબર તમે કેટલીક દુકાનોમાં વાંચ્યું હશે ગ્રાહક અમારો ભગવાન છે હકીકતમાં ગ્રાહકને બજારનો રાજા ગણવામાં આવે છે બજારનો રાજા કોણ તો કે ગ્રાહક પણ કેવો રાજા નિચારો કે કંઈ કરી શકતો નથી બરોબર છે તો ગ્રાહકને ધ્યાનમાં રાખીને જે તે વસ્તુનું ઉત્પાદન થતું હોય છે ગ્રાહકની માંગને ધ્યાનમાં રાખીને વસ્તુનું ઉત્પાદન થતું હોય છે પણ એ જ ગ્રાહકને જુદી જુદી રીતરસમો અપનાવીને ગ્રાહકની સાથે છેતરપિંડી કરીને વધુ ને વધુ નફો મેળવવા તો મિત્રો શું એવું ન બની શકે કે ગ્રાહક તરીકે આપણે જે વસ્તુ કે સેવાની ખરીદી કરીએ તે ચોક્કસ ગુણવત્તાવાળી હોય ચોક્કસ વજનવાળી હોય અને વ્યાજની કિંમત વાળી શું આવું ન બની શકે તો બજારમાં ગ્રાહક જે વસ્તુ કે સેવા ખરીદે છે કિંમત ચૂકવીને આપણે પ્રતિધ્યાન આપ્યું કિંમત ચૂકવીએ છીએ નાણા કે અવેજના બદલામાં નાણા કે અવેજ સ્વરૂપે આપણે જે તે વસ્તુની ખરીદી કરીએ છીએ તો બજારમાં ગ્રાહક જે વસ્તુ કે સેવા નાણા કે અવેજના બદલામાં ખરીદે છે તે ચોક્કસ ગુણવત્તા વજન અને વ્યાજની કિંમતે મળી રહે તેવી વ્યવસ્થાને ગ્રાહક સુરક્ષા કહેવામાં આવે છે ગ્રાહકોને સુરક્ષા મળવી ગ્રાહકોની સુરક્ષા અને સલામતી જળવાવી જોઈએ દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે હું તમે કોઈ પણ ને પૂછશો તો તમે આપણે એવું છે કે આપણે જ્યારે બજારમાં કોઈ વસ્તુ ખરીદવા જઈએ છીએ તો કોઈ પણ વસ્તુ હોય એના જે ભાવ છે આપણે એની પૂરા ભાવ આપીએ છીએ બરાબર છે ઓકે તો પછી આપણને જે વસ્તુ સામે મળે છે તે ચોક્કસ વજનવાળી નિશ્ચિત વજનવાળી હોવી જોઈએ વ્યાજની કિંમતવાળી હોવી જોઈએ અને સાથે સાથે ચોક્કસ ગુણવત્તાવાળી પણ હોવી જોઈએ આટલી અપેક્ષા તો આપણે રાખી શકીએ છીએ કેમ કે આપણે એની પૂરી કિંમત ચૂકવી છે મિત્રો તો આ પ્રકારની જે બજારમાં વ્યવસ્થા ઊભી થાય તો એને ગ્રાહક સુરક્ષા કહેવામાં આવે છે મિત્રો ગ્રાહક સુરક્ષા એટલે ગ્રાહકની સુરક્ષા જાળવવી જોઈએ અને સલામતી પ્રાપ્ત થવી જોઈએ એ માટેના આંદોલનો શરૂ થયા અને એમાં અમેરિકાની અંદર ગ્રાહકો માટે જે ચળવળ થઈ એના જે પ્રણેતા હતા એનું નામ હતું રાલ્ફ નાડર વ્યક્તિ નામ ખાસ રાલ્ફ નાડર એટલે રાલ્ફ નાડરને ગ્રાહક સુરક્ષાના પિતા ગણવામાં આવે છે જન્મદાતા અથવા તો ગ્રાહક સુરક્ષાના પિતા ગણવામાં આવે છે કોને ગણવામાં આવે છે રાલ્ફ નાડર નાડર રાલ્ફ નાડર કયા દેશના હતા અમેરિકાના કયા દેશના હતા મિત્રો
अमेरिका ना बराबर छे तो अमेरिका ना राल्फ नाडर जे जे ग्राहक आंदोलन शुरू થયા એના પિતા કે જન્મદાતા ગણવામાં આવે છે અને આવી રીતે ગ્રાહકોને સુરક્ષા મળવી જોઈએ એ ખ્યાલ ધીમે ધીમે મજબૂત બનતો ગયો એક ચળવળ અને આજે પણ ચાલે છે એટલે તો અહીંયા લખ્યું છે જાગો ગ્રાહકતા કેમ કે ગ્રાહક આપણે છે અને આપણી સાથે છેતરપિંડી થાય છે વિશ્વનો દરેક વ્યક્તિ ગ્રાહક છે બરાબર છે અને વિવિધ પ્રકારે થતી આપણી જે છેતરપિંડી છે આપણું જે શોષણ છે મિત્રો સમજો તો એ માટે આપણે જાગૃત બનવાની જરૂર છે આપણે વસ્તુની ખરીદીમાં સમજદારી રાખવાની જરૂર છે મિત્રો માટે કહ્યું છે જાગો ગ્રાહક જાગો આજે આપણે જોઈએ તો આપણને બોર્ડમાં પ્રશ્ન પણ પૂછાય છે ગ્રાહકોનું કઈ કઈ રીતે શોષણ થાય છે અથવા તો ગ્રાહક શોષણના પ્રકાર જણાવો ગ્રાહક શોષણના પ્રકાર જણાવો અથવા તો ગ્રાહકોનું કઈ કઈ રીતે શોષણ થાય છે તે જણાવો હવે તમે જાતે સમજો તમારા જીવનની કેટલી ઘટનાઓને યાદ કરો કેવી કઈ કઈ ઘટનાઓ બની છે અને કઈ કઈ રીતે તમે છેતરાયા છો અથવા તો કોઈ અન્ય વ્યક્તિ છેતરાયો હોય અને તમને એની જાણ થઈ હોય આપણી પોતાની તો ખરી કેમ કે દરેક વ્યક્તિ અલગ અલગ રીતે છેતરપિંડીનો ભોગ બન્યો હોય એવું જરૂર નથી કે આપણો કોઈ મિત્ર છે અને મિત્ર સાથે જે છેતરપિંડી થઈ હોય એ જ પ્રકારની છેતરપિંડી આપણી સાથે થાય એવું જરૂરી નથી દરેક વ્યક્તિ ગ્રાહક તરીકે અલગ અલગ રીતે છેતરપિંડી એની સાથે થતી હોય આજે ઉત્પાદકો અને જે વેપારીઓ ઉત્પાદકો વેપારીઓનો યોજકો છે વિક્રેતાઓ જેને કહેવામાં આવે છે એમની અને ગ્રાહક વચ્ચે ખાસો મોટો ગેપ છે બહુ મોટો ગેપ છે ઉત્પાદકો ગ્રાહકને જાણતા નથી ગ્રાહક છે ઉત્પાદકને જાણતો નથી ખાલી એની કંપની તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ પણ એમાં લાભ કોણ મેળવે છે પેલા વચેટિયા વચેટિયાઓ છે લાભ મેળવી જાય છે એના કારણે ઉત્પાદકોને લાભ થાય છે વચેટિયાઓને લાભ થાય છે અને ગ્રાહકને સૌથી મોટું નુકસાન થતું હોય છે તો આપણે એ વાત કરીએ ગ્રાહકના શોષણના કારણોની વાત કરીએ તો ગ્રાહક શોષણ માટેના ઘણા બધા કારણો જવાબદાર છે બરોબર છે ઘણા બધા કારણો જવાબદાર છે પણ એની પહેલા આપણે વાત કરીશું કે ગ્રાહકોનું શોષણ કઈ કઈ રીતે થાય છે બરોબર છે કારણોની પહેલા આપણે કઈ ચર્ચા કરીએ છીએ કે ગ્રાહકોનું શોષણ કઈ કઈ રીતે થાય છે ગ્રાહક શોષણની પદ્ધતિ બીજા શબ્દોમાં કહીએ તો ગ્રાહક શોષણની રીતો કે પદ્ધતિ હવે જો ઘણા બધા છે તમને જે આવડતા બધા લખવાની છૂટ છે બધા બરોબર છે મિત્રો એવું જરૂર નથી કે ચોપડીમાં જેટલા આપણને આપ્યા છે એટલા બસ એટલા જ છે મર્યાદિત એ મર્યાદિત છે અસંખ્ય રીતો છે ગ્રાહકનું શોષણ થવા માટેની અસંખ્ય રીતો છે જો સૌથી પહેલા વાત કરીએ કે ઓછું તોલમાં પેકિંગ ઉપર લખ્યું હોય ને એના કરતા પણ વજન ઓછું હોય આપણે કોઈ વસ્તુ ખરીદી 500 ગ્રામ લખેલું હોય એટલે એનો અર્થ એવો નથી એ 500 ગ્રામ જ ના પણ હમણાં તો સાબુ મૂકી દીધું અંદર 500 ગ્રામની બરાબર એમાં દાખલા તરીકે વિચાર તો 5 ગ્રામ ઓછું આવે 5 ગ્રામ તો એક ખાલી આપણે વિચારવાનું છે કે જે તે કંપની દરરોજના હજારો પેકિંગ તૈયાર કરતી હોય હજારો પેકિંગ તૈયાર કરતી હોય બરાબર છે હવે એમાં એક 500 ગ્રામના પેકિંગમાં 5 ગ્રામ એ ઓછું મૂકે તો સરવાળે 5 ગ્રામ કરતા કરતા કેટલું મિત્રો બચશે અને એના દ્વારા વધારાના બીજા કેટલા પેકિંગ મળશે કંપનીને કેટલો મોટો ફાયદો થશે એટલે પેકિંગ ઉપર જે છાપેલું વજન છે એના કરતા પણ ઓછું વજન બરાબર હોય છે ક્યારે અને બીજું આપણે જે
દુકાનદારોમાં કે આપણે જે જોઈએ છીએ તો જે તોલ માપના સાધનો છે, ત્રાજો આપણે હોય છે, ત્રાજવા આ શાકભાજી વાળા એટલે બધા તમે જો બરોબર છે, એક આમ પલ્લા વાળા ત્રાજવા હોય, બીજા પેલા બરોબર ઇલેક્ટ્રોનિક પણ છે બરોબર, આ સાધનો માણસ જ બનાવેલા છે બરોબર છે, એટલે એમાં આપણા દ્વારા ગોળમાલ થઈ શકે. આપણે 500 ગ્રામ વસ્તુ લઈએ તો 500 ગ્રામ જ છે એ ત્યાં કન્ફર્મ થતું નથી બીજું બરોબર છે. આપણને આ તમને આપે એટલે જો દો વધારાનું આપણે નિયમ કરી નાખે, પણ એવી રીતે પણ ઘણી બધી એની પણ કટપટી વિધિઓ છે મિત્રો, એમાં પણ ગોળમાલ કરવાની. તો એવી રીતે પણ ઓછું તોલમાં બરોબર, ઓછું તોલીને આપણી સાથે છેતરપિંડી કરવામાં આવે છે અને પૂરું જે વજન છે એના પૈસા આપણી પાસે લેવામાં આવતા હોય. એવી રીતે ક્યારેક તમે જો વધુ કિંમત લેવામાં, આજે આપણે જાણીએ છીએ બરોબર, આજે આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રકારનું પેકિંગ હોય તો પેકિંગ ઉપર એની કિંમત છાપેલી હોય અને સાથે સાથે લખેલું હોય ઓલ ટેક્સીસ, તમામ પ્રકારના ટેક્સ સાથે જે તે વસ્તુની આટલી કિંમત થાય આવું એની ઉપર લખેલું જ હોય. તેમ છતાં પણ લોકોની પાસેથી છાપેલી કિંમત કરતાં પણ વધારે કિંમત વસૂલવામાં આવે છે મિત્રો, છાપેલી કિંમત કરતાં પણ વધુ કિંમત વસૂલ કરવામાં આવે છે. ઓછી ગુણવત્તા વાળો માલ, માલ કે સેવા પૂરી પાડવામાં આવે, નકલી માલ આપવામાં આવે, વેચવા વાળો માલ આપવામાં આવે, એક્સપાયરી ડેટ જતી રહી હોય બરોબર એવો માલ વેચવામાં આવે. તમે કોઈ પણ પ્રકારની કોઈ પણ વસ્તુની આપણે જ્યારે ખરીદી કરીએ બરોબર છે પેકિંગ વાળી, તો તમે જો એનું જે પેકિંગ હોય એની ઉપર કેટલીક વિગતો લખેલી હોય જેની ઉપર આપણે ધ્યાન આપતા નથી અને આપવું જોઈએ. એક, એની પર MRP કેટલી છે તે, MRP એટલે એની કિંમત બરોબર છે. બીજું, એનો વજન બરોબર, એક્સપાયરી ડેટ, એક્સપાયરી ડેટ જોવી જોઈએ, એનો કંપનીનું નામ અને એનો જે રજીસ્ટ્રેશન નંબર છે તે, આટલી વિગત તો હોય આપણે આ ખાસ આપણે જાણવી જોઈએ, પણ આપણે શું કરીએ બધું જાણતા નથી બરોબર. જ્યારે આપણે વસ્તુ ખરીદવા જઈએ છીએ ને ત્યારે મેં જોયું છે કે આપણે બહુ જ ઉતાવળ હોય છે, આમ તો આપણે નવરી બજાર જોઈએ છે, ફ્રી જોઈએ છીએ, પણ જ્યારે વસ્તુ ખરીદવાની થાય છે ને ત્યારે આપણે જેમ કે કેટલી બધી ઉતાવળ હશે આપણને, એટલે આપણે એ વસ્તુ ખરીદવામાં પૂરતી ચકાસણી કરતા નથી, પૂરતું ધ્યાન આપતા નથી. હવે આપણી જે નબળાઈઓ છે, આપણી નબળાઈઓને ઉત્પાદકોને વેપારીઓને વિક્રેતાઓને પૂરેપૂરી ખબર છે કે આપણામાં આટલી આટલી નબળાઈઓ છે, બસ એ નબળાઈઓ જે છે એ તકોનો લાભ લેતા હોય છે બરોબર છે, એ તકોનો લાભ લેતા હોય. અત્યારે આપણે જોઈએ તો કે ભાઈ ઓનલાઈન ખરીદી ચાલતી હોય છે ને આપણે કરીએ છીએ, તો ઓનલાઈન ખરીદીમાં પણ રિસ્ક તો છે, જેમ કે તમે જે વસ્તુ મગાવી છે એનું પે પણ આપણે ઓનલાઈન કરી દઈએ છીએ, પણ જ્યારે વસ્તુ પાછી આવે છે આપણા ઘેર આવે છે ત્યારે આપણે જે વસ્તુ મગાવી હોય છે એના કરતાં હલકી ગુણવત્તાવાળી અથવા તો કંઈક અલગ જ પ્રકારની વસ્તુ આપણા ઘર સુધી પહોંચે છે. હવે વિચાર કરો કે આપણે જ્યારે રૂબરૂ ખરીદી કરીએ છીએ એમાં પણ જો છેતરાતા હોય તો ઓનલાઈન ખરીદીમાં પણ છેતરપિંડી થવાનો તો મોટા ચાન્સીસ રહેલા, ઘણા બધા ચાન્સીસ રહેલા છે.
हमेशा वस्तु खरीदती वक्त आपने सावचेती राखवी जोईए। एनु कारण छे के फरथी तमने तमारी जानकारी माटे कहूं छूं के आ जे उत्पादको व्यापारीओ के विक्रेताओ छे एमनी पासे आपणी साथे छेतरपिंडी करवा माटेनी अनेक तरकीबो रहेली छे। क्यारेक आपणे जोईए तो आपणा आरोग्यने हानि पहोंचे, એવી વસ્તુઓ કે સેવાઓ આપણને પૂરી પાડે છે, જેમ કે નકલી માલસામાન આપે, ભેળસેળવાળી વસ્તુઓ આપે છે, અને ઘણી બધી વસ્તુઓમાં ભેળસેળ થાય છે। ખાદ્યના ખાદ્ય પદાર્થો, કયો ખાદ્ય પદાર્થો જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે, દાખલા તરીકે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન બધામાં ભેળસેળ કરવામાં આવે, ઘઉંમાં ભેળસેળ થાય, ચોખામાં ભેળસેળ થાય, ચામાં ભેળસેળ કરવામાં આવે, ખાંડમાં ભેળસેળ કરવામાં આવે, જે મરી મસાલાઓ છે એમાં પણ ભેળસેળ કરવામાં આવે છે। તો એવી રીતે એવી સામગ્રીનો ઉપયોગ આપણે કરીએ છીએ અને આપણા સ્વાસ્થ્યને નુકસાન થતું હોય છે। શરતો મુજબ વેચાણ ન કરીને, શરતો મુજબ વેચાણ કરવામાં ના આવે જ્યારે દાખલા તરીકે બાંધકામને લગતી વાત છે, બરાબર છે, કોઈ ચીજ વસ્તુ કે સેવાને લગતી વાત છે, તો જે શરતો આપણે જ્યારે આપણે વસ્તુ ખરીદી હોય ત્યારે જે આપણે શરતો નક્કી કરી હોય એ મુજબ કોઈ બાંધકામ હોય નહીં, અથવા તો જે શરતો આપણે નક્કી કરી હોય, બરાબર છે, એ પ્રમાણે એનું પછીનું છે, બરાબર છે, કે સંતોષકારક સેવા આપવામાં ન આવે। શરતો મુજબ તો વેચાણ કરે તો નહીં, દાખલા તરીકે ઉદાહરણ આપો આપણે એક સામાન્ય, કે ભાઈ આપણે કોઈ ફ્લેટની નવી સ્કીમ બની રહી છે, એનું ઓપનિંગ થયું, આપણે ગયા, તમે એના બ્રોશર જોયા હશે, અલગ 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 જે સાઈડો ચાલતી હોય છે એની, હવે બ્રોશર છે ને એટલા કલરફુલ અને એટલા જોરદાર બનાવેલા હોય ને, તો સરસ મજાનો ગાર્ડન બતાવ્યો હોય, સ્વિમિંગ પુલ હોય છે, આ છે, બરાબર છે, ગજીબો, હા, તો કેટલું બધું અંદર બતાવે છે, પણ પછી જ્યારે પોઝિશન આપવાનું થાય ત્યારે ધક્કા ગાડીઓ ચાલુ કરી દે આપણે, અથવા તો ઘણી વખત એવું પણ બને કે આપણે જે ફ્લેટ બુક કરાવ્યો છે ને એ બાર બાર બીજાને પધરાવી દીધો હોય, આવું પણ બનતું હોય, અને જે ખુલ્લી જગ્યાઓ છોડવામાં આવે અથવા તો જે બાંધકામ કરવામાં આવે, આપણને એમ કહ્યું કે ભાઈ ચલો 135 વાળનું બાંધકામ છે, બરાબર છે, નેટ 135 વાળનું બાંધકામ છે, પણ હકીકતમાં વાસ્તવિક જોવા જઈએ તો 135 વાળનું બાંધકામ ન પણ હોય, બન ઘણી વખત આવું બનતું હોય છે, બરાબર છે, જે કહેવામાં આવે છે એ પ્રમાણે હોતું નથી, જે ખુલ્લી જગ્યા છોડવામાં આવ્યું હોય, કોમન પ્લોટ છે, આ છે, તે છે, તે લોકો ત્યાં કોઈ પાછો નવો કોઈ બ્લોક ઊભો કરી દેતા હોય, તો ઘણી બધી વસ્તુ એની શરતો મુજબ વેચાણ કરવામાં ના આવે। અને પછી વાત છે કે જે આપણે વસ્તુ ખરીદી લીધા પછી આપણને જે સંતોષકારક સેવા મળવી જોઈએ, આપણને જે સંતોષકારક સેવા મળવી જોઈએ એ સેવાઓ આપણા સુધી પહોંચતી નથી। તમે તમારા મમ્મી પપ્પા સાથે આપણે ઘણી બધી વસ્તુઓ ખરીદવા જતા, એમ જ ખાસ કરીને જે મોટી વસ્તુઓ છે, કે આપણે વ્હીકલ ખરીદવું છે, ફોર વ્હીલ ગાડી ખરીદવી છે, એસી ખરીદવું હોય, આવી જ્યારે મોટી વસ્તુ આપણે ખરીદવા જ્યારે જઈએ છીએ ત્યારે તમે જોયું, જ્યારે આપણે કોઈ શોરૂમમાં જઈએ છીએ ત્યારે શોરૂમવાળા આમ કેટલું બધું પોલ્સન મારતા હોય, તમે જોયું હશે, હા આવો આમ છે, કેટલી બધી આમ અતિશયોક્તિ આપણે જેને કહીએ છીએ, શું વાત છે, એની વાતોમાં આપણે આવી જઈએ, આપણે વસ્તુ ખરીદી લઈએ, હવે ટાઈમે આપણને એવું બતાવતા અમારી કંપની તરફથી તમે વસ્તુ લઈ જવાની, ડીલરશીપ આપણી છે, તમને ક્યારે કોઈ તકલીફ પડે ને તો અમે બેઠા છીએ। પછી મહત્વની વાત એ છે મિત્રો કે જે ઉત્પાદકો અને વેપારીઓ છે ને એ ગ્રાહકને છેતરવાનું એમની પાસેનું સૌથી મોટું હથિયાર કયું છે, તો કાં અમે બેઠા છીએ, તમારે ચિંતા કરવાની જરૂર નથી, હવે આપણે એના ત્યાંથી વસ્તુ લઈ લીધી, આપણા જેવા તો દરરોજ હાજર ગ્રાહક પણ ત્યાં આવતા હોય, બરોબર છે, આપણે કોઈ પેમેન્ટ આપી દીધું, બસ
એને પેમેન્ટથી મતલબ હોય, એને જે ટાર્ગેટ પૂરો કરવાનો હોય કે આટલી વસ્તુ વેચવી, આટલા આટલા નંગ વેચવા, એને વેચી નાખે. પછી એની સર્વિસનો નંબર આવે, આ છે તે છે, તો એમાં ધક્કા ગાડીઓ ચાલુ થઈ જાય મિત્રો, બરાબર. અને ત્યારે આપણને એવું થાય કે આપણે છેતરાયા છીએ, કિંમત ચૂકવી છે પણ તેમ છતાં આપણે છેતરાયા છીએ મિત્રો. તો શરતો મુજબ વેચાણ ન કરવામાં આવે એક, અને બીજું વેચાણ પછી સંતોષકારક સેવાઓ પૂરી પાડવામાં ન આવે મિત્રો ત્યારે પણ, બરાબર, આપણે શોષણનો અનુભવ કરીએ છીએ. અને કેટલીક જે સેવાઓ જે છે એ સેવાઓ પણ ખામીયુક્ત કે બેદરકારી દાખવવામાં આવે, કેટલીક સેવાઓ પૂરી પાડવામાં પણ ખામીયુક્ત હોય અથવા તો બેદરકારી દાખવવામાં આવે. ઘણી બધી છે, જેમ કે વીજળી છે, બેન્કિંગ સેવા છે, વીમાની સેવા છે મિત્રો, ડાક્ટરની સેવા છે, ઘણી બધી સેવાઓ છે મિત્રો કે જે ખામીયુક્ત હોય અથવા તો એમાં બેદરકારી દાખવવામાં આવે. વચ્ચે ફિલ્મ આવી હતી મિત્રો અક્ષય કુમારની ગબ્બર કે એવું કંઈક છે, હવે એની અંદર તમે જોજો ગબ્બર ડેક હોય કે ગબ્બર હોય, મને બહુ યાદ નથી પિક્ચરનું શું ટાઇટલ હતું એ, પણ એમાં ઘટના બતાવવામાં આવે છે મિત્રો કે એક વૃદ્ધ વ્યક્તિને, એક વ્યક્તિ બની જાય છે સરકારી હોસ્પિટલમાંથી, એનું મૃત્યુ થાય છે, ત્યાં એનું ડેથ સર્ટિફિકેટ લેવામાં આવે છે, અને એ ડેથ બોડીને એક પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે એ વ્યક્તિ. હવે જે આ લોકોને તો ખબર જ છે, તમારામાં માણસ મરી જ ગયો છે, પણ હોસ્પિટલવાળા શું કરે છે એની વાત અંદર બતાવી છે, બરાબર. એને કંઈક બે દિવસ રાખે છે, મોટું બિલ આપે છે, તમે જુઓ. તો આજે પણ આ પરિસ્થિતિ આપણને જોવા મળે છે કે આપણે જો આપણે એવું માનતા હોય કે ડૉક્ટર જે છે એ પૃથ્વી ઉપરનો ભગવાન ગણે, પણ આજે આપણે જાણીએ છીએ કે એ એમનો આ એક ધંધો થઈ ગયો છે, લોકોને છેતરવાનું, રૂપિયા પડાવવા, તો આવું ઘણું બધું છે મિત્રો. ઘણી વખત આપણે જોઈએ છીએ કે આપણે જેટલી લાઇટ બિલ વાપરીને આવવાના કરતાં મોટું ફરફર્યું આપણા ઘરે આવી જાય, હા. બેન્કિંગની અંદર પણ તમે જુઓ મિત્રો, બરાબર, આ બધી સેવાઓ જે છે ને એ ખામીયુક્ત રીતે પૂરી પાડવામાં આવે છે, બેદરકારીથી પૂરી પાડવામાં આવતી હોય છે, ત્યારે પણ આપણને એવું થાય છે કે આપણી સાથે છેતરપિંડી કઈ છે થઈ છે. ગ્રાહકો સાથે દુર્વ્યવહાર કરવામાં આવે, બરાબર. ઘણી વખત દાખલા તરીકે આપણે વસ્તુ કરી દે પછી આપણે એને ફરિયાદ કરવા જઈએ કે યાર તમારે આમ હતું, તે હતું, તમે આ છે તે છે, તો આપણી સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે, ગ્રાહકનો અપમાન થાય, બરાબર છે, એવા પ્રયાસો કરવામાં આવે છે. એટલે ફરીથી આપણે એને ત્યાં ફરિયાદ કરવા માટે જઈએ છીએ, બરાબર છે. તો ગ્રાહકો સાથે થતો દુર્વ્યવહાર એ પણ એક પ્રકારનું આપણું શોષણ જ છે મિત્રો. જાનનું જોખમ ભરેલા ઉપકરણ, હવે ઘણા બધા જે ઉપકરણો આજે તૈયાર થાય છે ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક્સ, હવે એમાં કોઈ સુરક્ષાના માપદંડો હોતા નથી અથવા તો એની એ માપદંડોને ધ્યાનમાં રાખવામાં આવતા નથી, એટલે જેથી કરીને અનેક ઘટનાઓ બનતી જોવા મળે છે. ઇસ્ત્રી હોય તો એમાં શોક લાગવાની ઘટના મળે છે, આપણે ઇલેક્ટ્રિક ગીઝર હોય તો એમાં પણ આપણે જોઈએ છીએ, બરાબર છે. મિક્સર છે તો મિક્સર, બરાબર, તો એમાં પણ. કુકર છે, કુકર ફાટવાના બનાવવા પણ. તો ઘણી બધી ઉપકરણો એવા છે કે આવી રીતે એક ચાલુ કંપનીઓ જેને આપણે કહીએ એમના દ્વારા બનાવવામાં આવતા હોય છે, એટલે જ એના માપદંડો છે, માપદંડોનું ધોરણ ત્યાં જળવાતું નથી. અને બીજું કે ગ્રાહક તરીકે હંમેશા છે ને આપણે સસ્તું ખરીદવાનો આગ્રહ રાખતા હોય, હંમેશા આપણે કેવું ખરીદવાનો આગ્રહ રાખતા હોય છીએ, સસ્તું, જેટલું બને એટલું સસ્તું, જેટલું બને એટલું સસ્તું. એટલે છેક તમે તળિયા પહોંચી જાઓ તો તળિયાની વસ્તુ મળે તમને, બરાબર છે, તો પછી આવો જે નકલી માલ સામાન છે ને એ જ મળે, અને એના કારણે આપણું જાનનું જોખમ ખૂબ જ મોટા પ્રમાણમાં રહેલું આપણને જોવા મળે છે. સાથે સાથે બીજી વાત જો આપણે કરીએ તો આપણી પસંદગી જે છે
છેતરામણી થતી જોવા મળે છે। આજે પ્રચાર માધ્યમનું સૌથી મોટું સાધન છે ટીવી। આજે કોઈ ઘરે નથી કે જેમાં ટીવી ન હોય, કોઈ પણ ચેનલ હોય, કોઈ પણ ચેનલમાં કન્ટિન્યુ કોઈ પ્રોગ્રામ 5 મિનિટ માં આવે, બાકી બધી એડ જ હોય। હવે એ એડ જે છે એને આપણે જોઈએ છીએ, અને એડ જે છે એ આપણી માનસિકતા બદલવા માટેનું એક માધ્યમ પણ છે। હવે કોઈ પણ એડ આપણે જોઈએ તો તમે જુઓ, બધા પોતાને નંબર વન જ ગણાવે। હવે ટૂથપેસ્ટની અંદર તમે જુઓ, હવે ટૂથપેસ્ટની અંદર તો પેલા કોલગેટ જે છે તો કોલગેટ એટલે ભારતમાં નંબર વન છે, પેપ્સોડેન્ટ જે છે એ પણ કે અમે નંબર વન છીએ, ક્લોઝઅપ વાળા છે તો એ કે અમે નંબર વન છીએ, સાબુની અંદર તમે જુઓ એક કંપની વાળા કે અમે છીએ, બીજા કે અમે છીએ, શેમ્પૂની અંદર પણ તમે જુઓ, હવે બધા જો હવે આપણે ત્યાં આપણે વિચારવાનું એક જ સાથે બધા નંબર વન કેવી રીતે હોઈ શકે। કેટલાક એવું બતાવો કે સમગ્ર દેશની અંદર 8 કરોડ ગ્રાહકો અમારા છે, એ આંકડો છે ને એવો હોય ને મિત્રો, તો એનાથી આપણે પ્રભાવિત થવું જોઈએ છે। એટલે આપણા વિચારો છે એ વિચારો ઉપર એ પ્રભાવ પાડે છે આ બધી એડ, અને આ એડો છે ને સતત કન્ટિન્યુ આપણી વાંચીએ તો ખોટી જ હોય। હવે તમે ક્યારે સમજો નાવાથી જે સાબુ અંદર આપણને એડ બતાવે છે ને, એ કોઈ પણ સાબુનો તમે ઉપયોગ કરો તમારો ચામડીનો કલર ચેન્જ થાય, આ સીધી સાદી વાત છે। પણ એડની અંદર તમે બતાવો, તમને કેવું બતાવ્યું હતું કે સાબુ જે છે એ પ્રકારના સાબુનો જો તમે નાવા માટે ઉપયોગ કરો તો તમારો સ્કિન છે પણ એનો કલર ચેન્જ થઈ જાય, એકદમ આપણે બ્લેક હોય તો વ્હાઈટ થઈ જાય, આ સ્કિન નથી। પેલી બધી ક્રીમો આવે છે લગાવે આપણને બધા 21 દિવસની અંદર આખું 3 હપ્તાની અંદર તમારી સ્કિન જોરદાર થઈ જાય। હવે ભાઈ જો એટલો બધો વાયટ જો એ ક્રીમનો એટલો બધો પ્રભાવ હોય, કોઈ પણ પ્રકારની ક્રીમો હોય અને એનો એટલો બધો જો પ્રભાવ હોય તો હકીકતમાં તો હું તો એવું કહું છું કે એ ક્રીમની બહુ જ જરૂર આફ્રિકાવાળાને અને વેસ્ટ ઇન્ડિઝના લોકોને છે। આપણે તો ખમણા છે ઓલરેડી, આપણે એની જરૂર છે જ નહીં, એ લોકોને જરૂર છે તો ત્યાં મોકલાવ। પણ મિત્રો બસ સદંતર જૂઠ જૂઠ અને જૂઠ, બરોબર છે, અને એમાં પણ પાછા તમે જો આપણી સમક્ષ લાવવામાં કોને આવે, જે સેલિબ્રિટીઓ છે એમને લાવવામાં આવે,